અમદાવાદ ખાતે ગઈકાલે થયેલ એબીવીપીના કાર્યાલય પર હુમલા થયેલ સંદર્ભે સતબુદ્ધિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાના વિરોધમાં કાલે અમદાવાદ ખાતે આવેલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યાલય પર એનએસયુઆઈ અને એબીવીપીના વિદ્યાર્થીઓ સામે આવી ગયા હતા અને જે ગંભીર સ્વરૂપ ધારણ કરતા પથ્થરમારો થયો અને ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ બન્યા હતા. એબીવીપી કાર્યાલય પર કરવામાં આવેલા હુમલા અને ઘટનાના અનુસંધાને એબીવીપી દ્વારા અમદાવાદના પાલડી ખાતે આવેલ કાર્યાલય બહાર આવા તત્વોને સદબુદ્ધિ આપે તેના માટે સદબુદ્ધિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એબીવીપીના વિદ્યાર્થીઓએ હવનમાં વિવિધ પોસ્ટર સાથે જોડાયા હતા. ના એવા અસામાજિક વિચારધારા ન ધરાવનારા ગુંડા તત્વોને સદબુદ્ધિ આપે તે સાથે શ્રી રામ જય જય રામના નારા લગાવ્યા હતા અને તેમને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી. આ બાબતે એબીવીપીના ગુજરાત પ્રદેશ મંત્રી અમરસિંહ ઝાલા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વિશાલ રાજપૂત, ZSTV, અમદાવાદ. આપણે જાણીએ છીએ કે ગઈકાલની જે ઘટના બની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યાલય પાલડી ખાતે એનએસયુના ગુંડાઓ દ્વારા પૂર્વ નિયોજિત ષડયંત્ર રાખી અને હુમલો કરવામાં આવ્યો છે, તો એ અંતર્ગત અને સાથે સાથે આ વર્ષ દરમિયાન સંપૂર્ણ એનએસયુઆઈ દ્વારા શિક્ષણ જગતને ભ્રષ્ટાચારથી, શિક્ષણ જગતને ગુંડાગર્દીથી ખતબતિત કરવામાં આવ્યું છે, તો એને લઈને આવા ગુંડાઓ, એનએસયુઆઈના ગુંડાઓને ભગવાન સદબુદ્ધિ આપે એને લઈને એબીવીપી દ્વારા સદબુદ્ધિ યજ્ઞ કરવામાં આવ્યો છે. આપણા સૌના ધ્યાનમાં જશે કે આ ગઈ બીજ સચિવાલયની એક્ઝામનું પેપર કોના દ્વારા ફોડવામાં આવ્યું છે? એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા 25,000 રૂપિયામાં લાખો વિદ્યાર્થીઓના સપનાઓ વેચી દેવામાં આવ્યા છે. એવી જ રીતે આજે કેમ્પસોમાં ગુંડાગર્દીની વાત કરો, કેમ્પસોમાં બહેન દીકરીઓની છેડતીની વાત કરો, તો ત્યારે એક જ નામ આવે છે, એનએસયુઆઈ. આજે ભવંસ કોલેજના પ્રિન્સિપાલે પણ 2018માં એના કમિશનરને પોતે પત્ર લખીને લખેલું છે કે એનએસયુઆઈ એક્ટિવિસ્ટ આર ગુંડ્સ, એને ગુંડાઓ સ્વરૂપનું એને પોતાના લેટર પેડ ઉપર લખેલું છે. તો કેમ્પસોનો પણ એનો ત્રાસ એ હદથી બહાર નીકળી રહ્યો છે, તો આવા લોકોને ભગવાન સદબુદ્ધિ આપે એના માટે એબીવીપી આજે સંપૂર્ણ ગુજરાતભરમાં એ સદબુદ્ધિ યજ્ઞ કરી રહ્યું છે. અને આજે આપ જોઈ શકો છો કર્ણાવતી ખાતે પણ આ યજ્ઞનું આયોજન થયું છે. અને ખાલી એબીવીપીના કાર્યકર્તાઓ નહીં પણ પાલડી ગામની સામાન્ય જે જનતા છે કે જેને આખો આ બનાવ પોતાની આંખે નિહાળેલો છે, આ નજરે નિહાળેલો છે, એ પણ આ યજ્ઞમાં અમારી જોડે જોડાણા છે, જે આપ સૌ સર્વે જોયું જ હશે.